રુચિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પોતાને બુરાઈઓથી બચાવો, વિના વિચારે કોઈ વાત ન કહો, એક શબ્દ પણ નકામો ન બોલો, જેની જરૂર નથી તે વાત છોડી દો, મૌન રહો. આ ક્ષણભંગુર ભૌતિક સુખોના સંસારમાં કોઈ અધિકાર ન રાખો. પોતાના કર્તવ્ય તરફ વિશેષ ધ્યાન આપો અને અધિકારની વાતો ઓછી કરો. અધિકારની વાતો માનસિક અહંકારથી પેદા થાય છે. અધિકાર માટે ઝઘડવામાં નિર્થક સમય અને શક્તિ ન બગાડો. આપણો જન્મસિદ્ધ અધિકાર ઈશ્વર જ્ઞાન છે. જાતે જ ભગવાનને મેળવો, ત્યારે તમે ત્યાગી મનુષ્ય બની શકો. જો તમારી પાસે સદાચાર, બ્રહ્મચર્ય, સત્ય, દયા, શુદ્ધ પ્રેમ, સહનશીલતા, ક્ષમા અને શાંત પ્રકૃતિ વગેરે ગુણો હશે તો એ ઘણા બધા દુર્ગુણોનો નાશ કરશે. જો તમે તમારું પૂરું ધ્યાન દુર્ગુણોને દૂર કરવામાં સતત રાખશો તો ધીરે ધીરે દુર્ગુણો પણ દૂર થઈ જશે. જો તમે કોઈ મોટા મહાત્માના સંગમાં રહેશો તો તેમના આકર્ષણ, તેજ અને આધ્યાત્મિક વિદ્યુત શક્તિના પ્રભાવથી તમને મોટો લાભ થશે. તેમનો સંગ તમારા માટે કિલ્લાનું કામ કરશે. તમારા પર ખરાબ વાતોની અસર નહીં થાય, પડતીનો ડર નહીં રહે અને તમારી આધ્યાત્મિક ઉન્નતિ જલ્દી થશે. આત્માનું અનુસંધાન તથા અંતર અવલોકન દ્વારા પોતાના દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરો. આ સાચી સાધના છે. તે મુશ્કેલ હોવા છતાં પોતાનું સર્વસ્વ અર્પણ કરીને તેને પ્રાપ્ત કરવી પડશે. અખંડ જ્યોતિ, એપ્રિલ 1951, પેજ નંબર 8, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર. આપનું હાર્દિક સ્વાગત કરે છે ઋષિ ચિંતન ચેનલમાં. પધારવા બદલ